મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં મિત્રો તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર આપણે 1 થી 6 દાખલા સ્વાધ્યાય 13.1ના પૂરા કરેલા છે અને આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 7ની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે રકમ લખી છે, એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. એટલે કે નળાકાર છે અને એની ઉપર આપણે શંકુ લગાડ્યો છે એવા આકારનું આપણને પાત્ર આપ્યું છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તીર્ક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. અને જો કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. તો અહીંયા મિત્રો, નળાકાર આપ્યું છે, એની પર શંકુ મૂક્યું છે, એ આકારનું એક તંબુ બનાવ્યું છે. નીચેનો ભાગ છે નળાકાર અને ઉપર આજનું શંકુ મૂક્યું છે. હવે જે શંકુ બનાવ્યું છે એની ઉપર આપણે કેનવાસ એટલે કાપડથી મઢવાનું છે. તો એમાં જે કાપડ વપરાય છે એને આપણે કેનવાસ કીધું છે. 500 રૂપિયા મીટર પ્રતિ મીટર સ્ક્વેરના ભાવથી આવે છે. તો કેટલું કાપડ વપરાય છે એટલે કે શંકુ અને નળાકારને તમારે મઢવા માટે, આખે આખું જોડવા માટે, ઢાંકવા માટે જે કાપડ વપરાય છે એની આપણે કિંમત ગોતવાની છે. તો અહીંયા તમને મિત્રો ખ્યાલ છે, નળાકાર ઉપર શંકુ છે એટલે જેવડું શંકુની ગોળાઈ છે અહીંયા ત્રિજ્યા, એવડી જ નળાકારની ત્રિજ્યા થાય. નળાકાર છે એની માથે શંકુ ફીટ બેસાડેલ છે એટલે જેટલો ભાગ આ ભાગ ગોળાકાર જેટલો છે એટલો જ અહીંયા પણ ગોળાકાર ભાગ થાય, એટલા માટે બંનેની ત્રિજ્યા સમાન થાય. તો અહીંયા આપણને 3 મુદ્દા આપ્યા છે. પહેલાંની ચર્ચા કરીએ. અહીંયા નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ, તો ઊંચાઈ છે 2.1 છે. તો અહીંયા આપણે મુદ્દો લખીએ, નળાકારની ઊંચાઈ સ્મોલ h બરાબર 2.1 મીટર. ત્યાર પછી આપણને નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ, તો અહીંયા નળાકારનો વ્યાસ આપ્યો છે, વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળે એટલે આપણે લખીએ નળાકાર તથા શંકુની ત્રિજ્યા સ્મોલ r બરાબર 4/2 એટલે 2 મીટર. એટલા માટે આ જે ભાગ છે એ શંકુનો પણ છે અને નળાકારનો છે, એટલે અહીંયા જે ત્રિજ્યા આપી છે એ શંકુની પણ થાય અને નળાકારની થાય. તો આપણે ટોટલ વ્યાસ આપ્યો છે 4 મીટર. તો તમને મિત્રો ખ્યાલ છે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાંગ્યા 2 એટલે 4/2 એટલે 2 મીટર આવશે. ત્યાર પછી આપણને આપ્યું છે અહીંયા શંકુની તીર્ક ઊંચાઈ, અહીંયા આપણને આપ્યું છે 2.8 મીટર. તીર્ક ઊંચાઈ એટલે સ્મોલ l 2.8 મીટર. તો આ આપણને માપ આપ્યા હતા. તો હવે જ્યાં પાત્ર બન્યું છે આખે આખો આકાર, એ નળાકાર પ્લસ શંકુ છે એ આકારનું તંબુ બનાવેલું છે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા જે આ શંકુ આકાર અને નળાકાર માટે જે કાપડ વપરાય છે એની વાત કરીએ, તો વપરાતા કેનવાસ નું ક્ષેત્રફળ, આજે શંકુ અને નળાકાર છે એને મઢવા માટે, ઢાંકવા માટે જે કાપડ વપરાય છે એને આપણે કેનવાસ કીધું. તો વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ, તો કેનવાસ માટે કેટલું કાપડ જોઈએ, તો કેટલા શંકુને ઢાંકવાનું અને પ્લસ આ નળાકારને. તો અહીંયા આપણે બે વસ્તુ લખશું,
નળાકારનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ પણ તમે લખી શકો, પ્લસ શંકુનું ક્ષેત્રફળ। તો તમને ખ્યાલ છે નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πRh, પ્લસ શંકુના ક્ષેત્રફળનું સૂત્ર છે πRL। તો અહીંયા બંને જગ્યાએથી પાઈ અને આર કોમન કાઢી લઈએ, તો અહીંયા પાઈ અને આર કોમન, અહીંથી પાઈ ને આર લઈ લ્યો તો વધશે 2 અને h, પ્લસ આ પાઈ આર લઈ લીધા અહીંયા વધશે l। ત્યાર પછી આપણે સૂત્રમાં આપેલી બધી કિંમત મૂકીએ, પાઈની જગ્યાએ 22/7, આર એટલે ત્રિજ્યા, તો નળાકારની ત્રિજ્યા એજ શંકુની ત્રિજ્યા, તો અહીંયા આપણી પાસે 2, પ્લસ ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ 2 કૌંસની અંદર 2, એચની કિંમત, એચ એટલે આપણે નળાકારની ઊંચાઈ છે 2.1 મીટર, એલ એટલે ત્રાસી ઊંચાઈ આપણને આપી છે 2.8। ત્યાર પછી 22/7 ગુણ્યા 2 ગુણ્યા કૌંસની અંદર 2.1 × 2 એટલે 21×2 = 42 એટલે 4.2, પ્લસ 2.8, અહીંયા 22/7 ગુણ્યા 2, અહીંયા આપણે ટોટલ કરીએ તો 8×2 = 10, 0 1 વચ્ચે 4×2 = 6 અને 1 = 7, એટલે આ 7। હવે 7.0 એટલે 7 જ કહેવાય, તો એને આપણે આગળ લખવું હોય તો લખીએ આ રીતનું 22/7 ગુણ્યા 2 ગુણ્યા 7, આ 7 7 કેન્સલ, એટલે અહીંયા આપણી પાસે વધશે 22×44 મીટર² આ જે આપણો પદાર્થ છે કેનવાસ બનાવવા માટે જે કાપડ જોઈએ તે આપણે અહીં લખ્યું 44 મીટર². હવે આગળ લખ્યું છે કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર² તો 1 મીટર² બરાબર 500 રૂપિયા। 1 મીટર² કાપડ જોઈએ તો આપણે લખ્યું છે કેટલા રૂપિયા છે ભાવ 500 રૂપિયા, તો આપણે કેટલું જોઈએ છે 44 મીટર² 44 મીટર² ના કેટલા ભાવ, તો 1 મીટર² કાપડ માટે એટલે કે કેનવાસ માટે 500 રૂપિયા ભાવ છે, તો આપણો જવાબ આવ્યો છે આટલું કાપડ જોઈએ, એ જો લખ્યું છે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ, તો આટલું કાપડ જોઈએ 44 મીટર² તો 44 મીટર² માટે વપરાતા કેનવાસનું 44 મીટર² માટે જે કાપડ જોઈએ છે એનો કેટલો ભાવ થાય, તો 1 મીટર² 500 રૂપિયા, તો 44 મીટર² કેટલા, અહીંયા આપણે લખીએ માટે 44×500 એટલે 44×500 એટલે પહેલાં તો આપણે 2 પિંડા છે અહીંયા મૂકી દઈએ, ત્યાર પછી 44×5 એટલે 4×5 = 20, 2 વધશે 4×5 = 22, તો ટોટલ થશે 22,000 રૂપિયા। તો અહીં આપણે નીચે લખી નાખીએ તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો, તો બનાવવા શંકુ આકારનો તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસ
किंमत 22,000 रुपया थाय। तो अँ केनवास बना माटे एटले के शंकु आकार नो जे तंबू बना माटे वपराता केनवास की किंमत थी 22,000 रुपया। तो मित्रों अपने रकम की अंदर नड़ाकार की ऊंचाई 2.1 मीटर, नड़ाकार की शंकु की त्रिज्या व्यास बैंक बे चार बैंक बे 2 मीटर और त्रियक ऊंचाई 2.8। तो आज तंबू बना माटे जे आकार छे ए शंकु और नड़ाकार छे। तो एना माटे जे कापड़ वपराय छे एटले आपणे लिखू वपराता केनवास नो क्षेत्रफल नड़ाकानो क्षेत्रफल वत्ता शंकुनु। त्यार पछी बे सूत्र मूकी पायर सामान्य कायदा अने दरेकनी किंमत मूकीने सादरूप दीधुं एटले आपणने जे कापड़ जोईए छे ई 44 मीटर स्क्वेर मळ्युं। હવે 1 મીટર સ્ક્વેરના 500 રૂપિયા છે તો 44 મીટર સ્ક્વેરના કેટલા થાય? તો 44 × 500 એટલે 22,000 રૂપિયા આવ્યા। તો જે આ શંકુ આકારનો તંબુ જે બનાવે છે એમાં જે કાપડ વપરાય છે એની કિંમત આવશે 22,000 રૂપિયા। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 9। હમણાં જ આપણે 7મા દાખલાની વાત કરી, ત્યાર પછી આપણે 9મા દાખલાની વાત કરીએ। દાખલા નંબર 8 છે સ્વાધ્યાય 13.1નો, એ આપણે આગળના વિડીયોમાં બનાવીશું। તો અત્યારે આપણે સ્વાધ્યાય 13.1નો 9મો દાખલો જોઈએ। 8મો દાખલો છે તમને આના પછીના વિડીયોમાં જોવા મળશે। તો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ। તો અહીંયા આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે। જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય તો પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું પૃષ્ઠફળ શોધો। તો અહીંયા મિત્રો આપણને આકૃતિની અંદર એવું આપ્યું છે, તમે આકૃતિમાં જોઈ શકો છો કે લાકડાનો નળાકાર છે, એમાં કોતરકામ કરી અને એક અર્ધગોલક ઉપરથી કાઢી નાખો અને એક અર્ધગોલક નીચેથી કાઢી નાખ્યો છે। એટલે લાકડાનો નળાકાર હતો, એને કોતરકામ કરી ઉપરથી અર્ધગોલક લઈ લીધો અને નીચેથી અર્ધગોલક લઈ લીધો। તો બાકીનો જે ભાગ વધે છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે। તો અહીંયા આકૃતિમાં તમને ચોખ્ખું દેખાય છે કે નળાકાર છે અને એક ઉપરની સાઈડ અર્ધગોલક છે અને એક નીચેની સાઈડ અર્ધગોલક છે। તો અર્ધગોલક કેટલા થયા? એક ઉપરનું ને એક નીચેનું, બીજું નળાકાર આપેલો છે। તો નળાકારમાંથી એક અર્ધગોલક અને નીચેનો અર્ધગોલક, આ 2 અર્ધગોલક કાઢેલા છે। તો બાકી જે તમને આકૃતિ દેખાય છે એની અંદર 2 અર્ધગોલક અને નળાકાર છે। તો જે લાકડાનો 100 પીસ વધે છે એનું આપણે પૃષ્ઠફળ ગોતવાનું છે। તો 100 પીસની અંદર તમને શું દેખાય છે? નળાકાર, એક અર્ધગોલક ઉપરનું અને એક અર્ધગોલક નીચેનું। તો અહીંયા આપણે ગણતરી કરીએ તો એમની અંદર જે વસ્તુ આપી છે એનો આપણે ઉલ્લેખ કરીએ। નળાકારની ઊંચાઈ 10 સેમી, ત્યાર પછી પાયાની ત્રિજ્યા બંને માટે સેમ નળાકાર અને અર્ધગોલક, કારણ કે જેવડો નળાકાર છે એટલું જ આપણે અર્ધગોલક કાપ્યું છે। તો નળાકાર તથા અર્ધગોલક ની ત્રિજ્યા r = 3.5 સેમી, અથવા આપણે લખવું હોય તો 35/10 સેમી। ત્યાર પછી અહીં આપણી પાસે જે 100 પીસ વધ્યું છે લાકડાનો બનાવેલું એનું આપણે પૃષ્ઠફળ ગોતવાનું છે। તો આપણે એ લખીએ 100 પીસનું પૃષ્ઠફળ, તમે અહીંયા શબ્દ પૃષ્ઠફળ વાપરી શકો અને ક્ષેત્રફળ પણ વાપરી શકો। હવે એની અંદર 2 વસ્તુ છે, એક નળાકાર છે, તો નળાકારનું પૃષ્ઠફળ + બીજું આપણને જોવા મળે છે અર્ધગોલક, પણ અર્ધગોલક કેટલા છે? એક ઉપર અને નીચે, એટલે આપણે લખશું 2 ×
અર્ધગોલક અર્ધગોલકનું પૃષ્ઠફળ। અહીં આપણે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πRh પ્લસ 2 ગોળા, આ બે છે આપણી પાસે, બે અર્ધગોલક છે એના બે છે। ત્યાર પછી આપણે અર્ધગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર 2πR² તો અહીંયા 2πR, તો અહીંયા પણ 2πR છે એટલે કોમન લઈ લઈએ, 2πR કોમન, તો 2πR કોમન લેતા અહીંયા વધશે એચ પ્લસ, એથી 2πR લઈ લઈએ એટલે 2 અને R વધશે। અહીંયા એચ, અહીંયા 2 અને આર સ્ક્વેરમાંથી આર, ત્યાર પછી 2 પાઈની જગ્યાએ 22ના છેદમાં 7, અહીંયા આર છે 3.5 પણ લખી શકો અને 35ના છેદમાં 10 પણ લખી શકીએ, એટલે આપણે 35ના છેદમાં 10 લખીએ, છેદ ઉડાડવામાં અનુકૂળ આવે। ગુણ્યા એચ, એચ આપણને આપ્યું છે 10, અહીંયા 2, અહીંયા આર છે એ 3.5 લખી નાખીએ, 35ના છેદમાં 10 લખશો તો પણ ચાલશે, ગુણાકાર પોઈન્ટનો સરળ પડશે એટલે આપણે 3.5 લખી નાખીએ। ત્યાર પછી 7 × 5 = 35, 7 × 5 = 35, અને અહીંયા આપણે 5 × 2 = 10, તો જુઓ આ 7 × 5 = 35 થાય, પછી આ 7 × 7 કેન્સલ, ઉપરના 5 નીચેના 5 કેન્સલ, અહીંયા 2 ને આ 2 કેન્સલ, તો જે વધશે એ પદ લખીએ 22 ગુણ્યા અહીંયા વધ્યા 10 પ્લસ 3.5, આ 3.5 ગુણ્યા 2 એટલે 35 × 2 = 70 એટલે થાય છે 7, અહીંયા 22 ગુણ્યા 10 + 7 એટલે 17, તો 22 × 17 આ રીતનો તમારે ફટાફટ ગુણાકાર કરી લેવાનો, 22 × 17 2 × 0 = 0, 14 × 15 = 14, 4, 7 + 3 374, તો 374 સેમી સ્ક્વેર, 374 સેમી સ્ક્વેર કોનું પૃષ્ઠફળ થાય છે, આપણે જે લાકડાનો 100 પીસ આપ્યો હતો એનું પૃષ્ઠફળ આપણને મળી ગયું 374 સેમી સ્ક્વેર। તો મિત્રો દાખલાની અંદર બહુ સરળ છે, અહીંયા આપણને આકૃતિમાં જે પદાર્થ આપ્યો છે 100 પીસ એ કેવું છે, તો કે ઉપર અર્ધગોલક કાઢ્યું છે અને નીચે પણ અર્ધગોલક કાઢેલું છે આ રીતનું છે, અને આપણને નળાકારની ઊંચાઈ આપી છે અને અર્ધગોલકની ત્રીજી આપી છે, તો એનો આપણે અહીંયા રકમમાં ઉલ્લેખ કર્યો, નળાકારની ઊંચાઈ 10 સેમી, અર્ધગોલકની ત્રીજીએ 35 ના છેદમાં 10 અથવા 3.5, અને 100 પીસ નળાકાર અને 2 અર્ધગોલકથી બન્યું છે એટલે નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ, બેના સૂત્ર લખવાના છે। ત્યાર પછી 2πR સામાન્ય એટલે વચ્ચે એચ અને 2 ને આર વચ્ચે એની અંદર કિંમત મૂકવાની, એટલે આપણને 100 પીસનું પૃષ્ઠફળ મળશે 374 સેમી સ્ક્વેર।